છોટાઉદેપુરમાં પ્રસૂતાને જોડીમાં નાખીને લઈ જવાતો એક વિડીયો વાયરલ થયો છે. તુરખેડાના માનુકલા ફળિયામાં ગર્ભવતીને પીડા ઉપડતા તેને જોડીમાં નાખીને બે લોકો લાકડીના સહારે ઉંચકીને લઈ જતા હોય તેવો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ગામમાં ફળિયા સુધી રસ્તો ન હોવાથી એમરજન્સી સેવા 108 પણ નથી પહોંચી શકતી. બીમાર કે પ્રસૂતાને આ જ રીતે જોડીમાં નાખીને ઉંચકીને લઈ જવાની ફરજ પડતી હોય છે. સ્થાનિકોના મતે પ્રસૂતા મહિલાને જોડીમાં નાખીને ઉંચકીને 3 કિલોમીટર આંબા ડુંગર લઈ જવામાં આવી અને આંબા ડુંગર પાસે 108 આવી હતી, જે બાદ કુવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ પ્રસૂતાને લઈ જવામાં આવી, જ્યાં પ્રસૂતાને રાત્રે કુવાંટ ખાતે બાળકને જન્મ આપ્યો. અગાઉ તુરખેડામાં આ જ રીતે પ્રસૂતાને જોડીમાં નાખીને લઈ જતા દરમિયાન તેનું મોત થયું હતું અને જે બાદ ખુદ હાઈકોર્ટે સંજ્ઞાન લઈ સરકારને નોટિસ પણ પાઠવી હતી અને જે બાદ સરકારે 18.5 કરોડના ખર્ચે રસ્તો બનાવવાની તજવીજ હાથ ધરી હતી. એમએલએ ગજેન્દ્ર પરમાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગાંધીનગર એલસીબીમાં ફરિયાદ દાખલ કરાઈ છે. દુષ્કર્મના આરોપસર આ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ એમએલએ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે દુષ્કર્મના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ ફરિયાદ નોંધ્યા વગર પૂછપરછ કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. 21 ઓક્ટોબર પહેલા ગજેન્દ્રસિંહ પરમાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. આ ફરિયાદની કાર્યવાહી કરવા ઈડી એડવોકેટ જનરલ દ્વારા કોર્ટને ખાસ ખાતરી અપાઈ છે. બનાસકાંઠાથી અન્ય સમાચાર છે. લૂંટના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. ડીસામાં લૂંટના 5 આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓએ 46.75 લાખની કરી લૂંટ. આંગળિયા ભેડીના કર્મચારીને લૂંટ્યા હતા. ઉત્તર પોલીસ મથકથી શહેરના મુખ્ય માર્ગો પર આરોપીઓને ફેરવવામાં આવ્યા. ભરબજારમાં લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા હતા અને ભરબજારમાં જ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે 200 સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને જોધપુરથી ઝડપ્યા હતા. જોધપુરથી ઝડપી પાડીને આજે તેઓને ડીસા લાવવામાં આવ્યા. શહેરના મુખ્ય માર્ગો પર આરોપીઓના સરઘસને જોવા લોકો ઉમટ્યા હતા. આરોપીઓના દ્રશ્યો સામે આવ્યા છે. ભરબજારમાં આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો. 46 લાખ કરતા વધુની માતબર રકમ તેઓ ઉઠાવીને ફરાર થયા હતા અને આ ભર બજારમાં જ આ તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. ઘૂંટણીએ ચલાવવામાં આવ્યા. હાથ બાંધીને લોકોની સામે માફી મંગાવવામાં આવી. આ દ્રશ્યો સામે આવ્યા છે. આરોપીઓને જોવા માટે આસપાસ ત્યાં લોકોના પણ ટોળા ઉમટ્યા હતા. આણંદથી સમાચાર આવી રહ્યા છે. બોગસ પુરાવા કૌભાંડનો પર્દાફાશ થયો હોવાની વિગત છે. વિદેશ જવા બોગસ દસ્તાવેજો બનાવ્યા. બોગસ પુરાવા બનાવનારની ધરપકડ કરાઈ છે. વિઝા કન્સલ્ટન્સીના સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ ઝડપાયા છે. આણંદ એસઓજી પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુરના બોડેલીમાં તંત્રની આડેધડ દબાણ હટાવ કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અલીખેરવા અને રાજખેરવા વચ્ચે રસ્તાના કામને લઈને તંત્રએ દબાણ હટાવવા કામગીરી કરી હતી. સ્થાનિકોએ તંત્ર પર ગેરરીતિના આક્ષેપો પણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે અમે કોઈ જાતનું દબાણ કર્યું નથી. અમારી પાસે દસ્તાવેજ પણ છે. યોગ્ય માપણી વગર જ તંત્ર આડેધડ દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યું છે. છેલ્લા 1.5 વર્ષથી રસ્તાના દબાણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તંત્ર અનેક વખત દબાણ હટાવવાની કામગીરી કરી ચૂક્યું છે. ત્યારે હાલ તો આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ આવે અને લોકોને નુકસાનને વેઠવાનો વારો ન આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ લોકોનું એવું કહેવું છે કે ભાઈ આ રોડ 15.25 મીટરનો ડીએલઆરની અંદર સંપાદન થયેલો બોલે છે. મેં આ જેટલા બી આ રોડ પર લાગતી તમામ સર્વે નંબરની 7 બાર ગામ નમૂના નંબર 6 કઢાઈને તમામ ડિટેલો રેકર્ડ ચેક કરાયો છે. એ રેકર્ડની અંદર 1 ફૂટ જમીન સંપાદન થયેલ નથી. અધિકારીઓ પાસે પ્રોપર કોઈ જવાબ નથી. અધિકારી કોઈ પણ જાતનું લેખિત અમને આપવા તૈયાર નથી. અમે કોર્ટ મેટર બી કરેલી છે. 22 તારીખે કોર્ટે આપેલી છે. પણ સરપંચ સાહેબ જે દિવસે 16 તારીખે હાજર રહ્યા છે જવાબ આપવા માટે, એમને સરપંચ સાહેબે 22 તારીખે જવાબ આપવાનો હતો અને કોર્ટે એમની એમનો જવાબ સાંભળ્યા પછી કોર્ટે સ્ટે આપો કે ના આપો નક્કી કરવાનું હતું. પણ અધિકાર સરપંચ સાહેબ જવાબ આપવા આવ્યા નથી કોર્ટમાં. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જૂનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદ. મેંદરડા તેમજ આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. સ્થાનિક નદીમાં પૂર આવ્યું. મગફળી સહિતના પાકને મોટા પાયે નુકસાન.
જૂનાગઢના કેશોદ માળિયાહાટીના અને માણાવદરમાં ધોધમાર વરસાદ, અસહ્ય બફારા બાદ વરસાદ તૂટી પડ્યો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. શાકભાજી તેમજ કઠોળના પાકને નુકસાનની ભીતિ. દ્વારકાના ભાટિયામાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ, મુખ્ય બજારોમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પોલીસ સ્ટેશન વિસ્તાર પાણી પાણી થયો. ચોમાસાની માફક ચોતરફ જોવા મળ્યું પાણીનું સામ્રાજ્ય. સુરતમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ. વરાછા, કાપોદ્રા, સરથાણા અને પુણા વિસ્તારમાં વરસ્યો વરસાદ. વરસાદને લઈને વાતાવરણમાં ફેલાઈ ઠંડક. સુરત જિલ્લામાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી. ખેડા જિલ્લાના નડિયાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ જામ્યો. ભારે વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા. અમરેલીના બાબરાના કુંવરગઢ ગામમાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. ખેતરોમાં મગફળીના પાથરા તણાયા. ચમારડી, વલારડી, ગુગરાડા, ચરખામાં ભારે વરસાદ ખાબક્યો. ચમારડીની સ્થાનિક નદીમાં આવ્યું પૂર. અમરેલીના બગસરા પંથકમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ. સુડાવડ ગામના ખેતરો પાણીમાં થયા તરવોળ. મગફળીના પાથરાઓ અને કપાસના છોડ પાણીમાં. ખેડૂતે પોતાની મહેનત પર પાણી ફરી વળ્યાનો વિડીયો કર્યો વાયરલ. અમરેલીના જૂના ઝાંઝરિયા અને નવા ઝાંઝરિયામાં મેઘ તાંડવ. ખેતરોમાં મગફળીનો તૈયાર પાક તરબોળ થયો. રાત દિવસની મહેનત અને હજારો રૂપિયાના ખર્ચ પર ફરી વળ્યા પાણી. પોરબંદર જિલ્લાના બરડા પંથકના ગામોમાં વરસાદી ઝાપટા. રામભાવ, મોટવાડા, ફટાણા, બિલેશ્વર સહિતના ગામોમાં વરસાદ. રસ્તા પર વહેતા થયા પાણી. નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા જનજીવન પર અસર. ભારે વરસાદથી નદીઓ બની તોફાની. વડોદરા શહેરમાં વરસાદની તોફાની બેટિંગ. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો વરસાદ. વાઘોડિયા, ડભોઈ, કરજણ, સાવલીમાં પણ ખાબક્યો કમોસમી વરસાદ. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. શહેરના રવાપર રોડ, સનાળા રોડ, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ચાચાપર, રાજપર સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટું. સુરત જિલ્લાના બારડોલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા રસ્તા થયા પાણી પાણી. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસમાં ટ્રેક્ટર ફસાયું. રેલવે ફાટક નજીક ભારે ટ્રાફિક જામ થયો. દ્વારકા જિલ્લામાં પણ ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહ્યા. ભાટિયા, કલ્યાણપુર સહિતના પંથકમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદે પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. નવસારીના બિલીમોરા શહેર નજીક આવેલા સોમનાથ મંદિર પાસે વીજળીના ચમકારા કેમેરામાં કેદ થયા. આકાશી વીજળીના ચમકારાના લીધે આકાશમાં આતિશબાજી જેવા દ્રશ્યો સર્જાયા. મંદિરની શોભા વધારતા વીજળીના નયનરમ્ય દ્રશ્યો થયા વાયરલ. અમરેલીના લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. લીલીયાની નાવલી નદીમાં પાણીનો ભરાવો થયો. લીલીયાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો. વરસાદને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા. સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો. બારડોલી, માંડવી, પલસાણા તેમજ કોસંબા વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે પડ્યો વરસાદ. બારડોલીના સાંઈ મંદિર નજીક રોડ પર ભરાયા પાણી. કમોસમી વરસાદે અમદાવાદ શહેરને ઘમરોળ્યું. શહેરના મીઠાખડી અંડરપાસમાં ભરાયા પાણી. અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને પડી ભારે હાલાકી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. માણેકબાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી. રાજકોટના ઉપલેટા પંથકમાં પણ વરસાદી માહોલ. ઉપલેટાના કાદી, પંચ, હાટડી, દ્વારકાધીશ સોસાયટી, જીરાપા પ્લોટ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદ. ખેતરોમાં તૈયાર પાકને મોટું નુકસાન. બગસરાના સુડાવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. સુડાવડ ગામની સ્થાનિક નદીમાં પાણી આવ્યા. સતત વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા. અમરેલીના બગસરામાં મુંજિયાસર ડેમ થયો ઓવરફ્લો. પાણીની બમ્પર આવક થતા ડેમ છલકાયો. સીઝનના પ્રથમવાર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી. નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરાયા. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના અપાઈ. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં આવ્યો પલટો. ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે સેલવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો. રાંધા અને બોન્ટા સહિતના વિસ્તારો થયા પાણી પાણી. દ્વારકાના ભાણવડ પંથકમાં કમોસમી વરસાદથી મોટા પાયે નુકસાન. મુરજર ગામે તૈયાર મગફળીનો પાક તણાયો. જગતના તાતના મોઢે આવેલો કોળિયો છીનવાયો. વડોદરામાં વાવાઝોડાથી દુર્ઘટના. વિશ્વામિત્રી રેલવે સ્ટેશનનો શેડ ધરાશાયી થતા દટાયા હતા શ્રમજીવીઓ. 4થી વધુ શ્રમજીવીઓને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા. હજુ 2 દિવસ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત રહેજો સાવધાન. નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ સહિત અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની હવામાન વિભાગની આગાહી. અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદના એંધાણ.
ધારીના નબાપરા વાડી વિસ્તારમાં સિંહના આટાફેરા, શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવેલા સિંહ સીસીટીવીમાં કેદ, વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ. સુરતમાં ભારે વાહન ચાલકો બન્યા બેફામ. ઉધના નવસારી રોડ પર ડમ્પરને નડ્યો અકસ્માત. ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયું. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સુરતમાં કિમ નજીક ટેન્કર ચાલકે ગુમાવ્યો કાબુ. ડિવાઈડર સાથે અથડાયા બાદ અન્ય ટ્રકને મારી ટક્કર. વીજપોલ સાથે અથડાતા થયો સ્પાર્ક. આસપાસના વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. રાજકોટના ધોરાજીમાં ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોના ધજાગરા. પિકઅપ વાનમાં ઘેટા વકરાની જેમ મુસાફરોને બેસાડાયા. જીવના જોખમની સવારીનો વિડીયો વાયરલ. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ. સુરતના વેસુના વીઆઈપી રોડનો વિડીયો વાયરલ. એક બાઇક પર બેસી 6 યુવકોએ જોખમી રીતે બનાવી રીલ. વિડીયો એક દિવસ અગાઉનો હોવાની ચર્ચા. નડિયાદમાં રીલ બનાવવા યુવકે કર્યો એમરજન્સી સેવાનો દુરુપયોગ. ઇન્ફ્લુએન્સરે ડમી પેશન્ટ બનીને એમ્બ્યુલન્સમાં રીલ બનાવી સાયરન વગાડી ભર ટ્રાફિકમાંથી પસાર થતી એમ્બ્યુલન્સનો વિડીયો વાયરલ થયો. વિડીયો પર કાર્યવાહી થશે કે કેમ તે એક સવાલ. રાજકોટમાં આંખના ઓપરેશન માટે આવેલા દર્દીઓને ભાજપે સભ્ય બનાવી દીધા. જૂનાગઢના એક દર્દીએ વિડીયો વાયરલ કરી આક્ષેપ કર્યો. રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં બન્યો હતો બનાવ. બેડ પર આરામ કરતા દર્દી પાસે ઓટીપી માંગી ભાજપના સભ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ. રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સભ્યો બનાવવાનો આક્ષેપ. હોસ્પિટલના સંચાલકે કહ્યું, અમને પણ આ વાતની સવારે જાણ થઈ. દર્દી સાથે આવેલા વ્યક્તિએ નોંધણી કરી. રાજકોટમાં દર્દીને ભાજપ સભ્ય બનાવ્યા હોવાના આક્ષેપ પર ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ આપી પ્રતિક્રિયા. કહ્યું, જબરજસ્તી કોઈને સભ્ય બનાવ્યા નથી. આ અંગે તપાસ કરવામાં આવશે. દર્દીઓને ભાજપ સદસ્ય બનાવવાના મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન. કહ્યું, કોઈ ભાજપનું સદસ્ય બનવા તૈયાર નથી. લોકોને પરાણે બનાવાઈ રહ્યા છે ભાજપ સદસ્ય. ગીર સોમનાથના ઇકોઝોનના વિરોધને લઈ ગીર ગઢડામાં મળ્યું ખેડૂતોનું સંમેલન. 31 વધુ ગામના ખેડૂતો રહ્યા હાજર. ઇકોઝોનને લઈ તંત્ર સામે વ્યક્ત કર્યો આક્રોશ. અમદાવાદમાં દિવાળી પહેલા એએમસીની મોટી કાર્યવાહી. દબાણ ખાતાની ટીમે અનેક જગ્યાએ દબાણ હટાવ્યા. બાદશાહના હજીરા પાસે લારી ગલ્લા ફેરિયા અને પાથરણા સહિતના દબાણ હટાવાયા. ભરૂચના જંબુસરમાં પથ્થરમારાથી સ્થાનિકો પરેશાન થયા. પોરવાડ, ખડકી, શાવકપોળ અને પોલીસ ગેટ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પથ્થરમારો થતા લોકોમાં ભયનો માહોલ. પોલીસ અને હોમગાર્ડ જવાનોએ અસામાજિક તત્વોને પકડવા તજવીજ હાથ ધરી. અમદાવાદમાં 3 દરવાજાના દબાણ હટાવવા મુદ્દે વિપક્ષ નેતા શહેજાદ ખાને કમિશનરને લખ્યો પત્ર. કહ્યું, દિવાળી સમય દબાણ દૂર કરવાથી ફેરિયાઓના પરિવાર પર થશે અસર. કાયદેસર થયેલા ફેરિયાઓને મંજૂરી આપી વૈકલ્પિક વ્યવસ્થા કરવા કરાઈ માંગ. ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. ચેરમેન અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં શહેરમાં ચાલતા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરાઈ. અનેક વિકાસના કામો અધૂરા હોવાથી બેઠકમાં કરાઈ ચર્ચા. સુરેન્દ્રનગરમાં 13 ગાયોના મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ. ઝેરી ખોરાક ખાવાથી ગાયોના મોત થયાની આશંકા. સનાતન ધર્મની શહેરની અલગ સંસ્થાઓએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવીને કરી યોગ્ય તપાસની માંગ. છોટાઉદેપુરના અલી ખેરવાથી રાજખેરવાને જોડતા માર્ગ પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. સ્થાનિકોએ કર્યો વિરોધ. એક દિવસ અગાઉ જ દબાણો દૂર કરવાની નોટિસ અપાઈ હોવાનો સ્થાનિકોનો આરોપ. આણંદમાં બોગસ પુરાવા કૌભાંડનો પર્દાફાશ. વિદેશ જવા બોગસ પુરાવા બનાવનારની ધરપકડ કરાઈ. વિઝા કન્સલ્ટન્સીના સંચાલકની ધરપકડ કરી એસઓજી પોલીસે વિવિધ સર્ટિફિકેટ જપ્ત કર્યા. ડીસાની લાલચાલી વિસ્તારમાં 46.75 લાખની લૂંટની ઘટનામાં વધુ 4 લોકો ઝડપાયા. આંગળિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટ મામલે પાલનપુર એલસીબી પોલીસે કાર્યવાહી કરી. આરોપીઓ લૂંટ બાદ ભાગી ગયા હતા જોધપુર. મોરબીમાં વિધિના બહાને યુવક સાથે 3.25 લાખની છેતરપિંડી. સોનાના દાગીના લઈ યુવકને છેતર્યો. જાહેરાત પ્રસિદ્ધ કરીને લોકો સાથે ઠગાઈ આચરી હોવાનો આરોપ. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. દાહોદમાં પિતા જ બન્યો હવસનો પૂજારી. પિતા અને પ્રેમીએ સગીરા પર દુષ્કર્મ આચરી માનવતાને શર્મસાર કરી. નરાધમોની કરતૂત સામે આવતા ચકચાર મચી. પોલીસે હવસખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા. મોડાસાના છારાનગરમાં દેશી દારૂના પીઠાઓનો કરાયો નાશ. 40 પોલીસ કર્મીઓએ દેશી દારૂના પીઠા ઉપર પાડ્યા દરોડા. પોલીસે 1650 લીટર વોશ અને દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો. સુરેન્દ્રનગરના લીંબડીમાં કારના કાચ તોડી રોકડ રકમની ઉઠાંતરી. અજાણ્યા 2-3 શખ્સો કારના કાચ તોડી રોકડ ભરેલ થેલી ઉઠાવીને ફરાર. લીંબડી સ્ટેશન રોડ પર આવેલ એસબીઆઈ બેંક સામે બની ઘટના. પોલીસે શરૂ કરી તપાસ. દ્વારકાના ખંભાળિયામાં માનસિક અસ્થિર યુવતી પર સગીર ભત્રીજાએ દુષ્કર્મ આચર્યું. બીભત્સ ફોટા બતાવી દુષ્કર્મ આચર્યું. યુવતીની માતા અને ભાઈએ સગીર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. સુરતના